नमस्कार दर्शक मित्रों, आप निहाळी रह्या छो एस लाइव न्यूज बुलेटिन। नजर नाखीए अत्यार सुधीना मुख्य समाचार। राज्यनी तमाम एक्सप्रेस एसटी बसों में जीपीएस सिस्टम कार्यान्वित करावता मंत्री विजय रूपाणी। माणेक चौक विस्तार में दागीना गाळवाना एकमो सील कराता बंद नो ऐलान आपवामां आव्युं। वेला प्रोफेशनल द्वारा अमदावाद में टेक्निकल सेंटर लॉन्च करायुं। देश की प्रथम अंडर वॉटर रेस्टोरेंट सील कराई। एसटी बस जीपीएस सिस्टम खुल्ली मुक्ता वाहन व्यवहार मंत्री विजय रूपाणी जणाव्युं के एरपोर्ट जेवी अद्यतन सुविधाओ गुजरात राज्य वाहन व्यवहार निगम मां मळी रहेशे। तेमज अद्यतन टेक्नोलॉजी सत थयेल एसटी बस पोर्ट खाते जीपीएससी सिस्टम नु एसटी लोकेशन जाणी शकाशे। तेमणे जणाव्युं के गुजरात एसटी निगम देश नु प्रथम जीपीएस सुविधा युक्त मथक बनी गयु छे। तेमणे वधुमां जणाव्युं के प्रथम तबक्कामां 2527 जेटली एक्सप्रेस बसोमां जीपीएस सिस्टम मुकवामां आवी छे। बीजा तबक्कामां 5000 थी वधु सिस्टम मुकवामां आवशे। विजय रूपाणीए वधुमां जणाव्युं के आवनारा दिवसोमां राज्यना 21 थी वधु बस स्टेन्ड आधुनिक सुविधाथी सज्ज करवामां आवशे। जीपीएस सिस्टम थकी हवे मुसाफरो ने एसटी बस कया रूट पर उपड़ी रही छे तेनी जानकारी प्राप्त थशे। कया स्टेन्ड पर पहोंचवाथी तेमने आ बस मळशे तेनी जानकारी पण मळी रहेशे। आ सिस्टम नी शरूआत 16 डिवाइन मां सिस्टम कार्यान्वित करवामां आवी छे। आ प्रसंगे राज्य वाहन व्यवहार मंत्री शंकरभाई चौधरी, एसटी निगम ना मैनेजिंग डिरेक्टर सहित ना महानुभावो खास उपस्थित रह्या हता। अमदावाद शहेरना माणेक चौकनुं सोनी बजार सज्जड बंद रहेता कारोबार ठप थयो हतो। शहेरना हाजसमा माणेक चौक विस्तारमां सोना अने चांदीना दागीना गाळवानी भट्ठीओ सामे कार्यवाही करवानी गुजरात हाईकोर्टने ताकीद कर्या बाद कोर्पोरेशने माणेक चौक तथा तेनी आजुबाजुना विस्तारमां सोना चांदी गाळवाना 40 जेटला एकमोने सील कर्या हता। कोर्पोरेशननी आ कार्यवाही विरुद्ध सोना चांदीना व्यापारीओए उग्र आक्रोश व्यक्त कर्यो हतो अने तेमणे ગઈકાલે માણેક ચોક સોના ચાંદી બજાર સજ્જડ બંધનું એલાન આપ્યું હતું, જેને સંપૂર્ણ સમર્થન મળતા સંપૂર્ણ બજાર સજ્જડ બંધ રહ્યું હતું। માણેક ચોક સ્થિત સોના ચાંદીના તમામ વેપારીઓએ બંધ પાળ્યો હતો અને કોર્પોરેશનની કાર્યવાહી સામે વિરોધ કર્યો હતો। માણેક ચોક સોના ચાંદી બજારના વેપારીઓના જણાવ્યા પ્રમાણે પાછલા 7-8 દાયકાથી માણેક ચોક વિસ્તારમાં સોના ચાંદીના દાગીના બનાવવાનું અને તેની ભઠ્ઠીઓનું કામકાજ ચાલી રહ્યું છે, પરંતુ પાછલા વર્ષમાં તેમને કયા કારણે અનેક કારણે મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે। તેમણે ઉમેર્યું કે પ્રદૂષણની વાત તદ્દન પાયાવિહોણી છે તેવું તેમણે કહ્યું હતું। કોર્પોરેશન આ કાર્યવાહી સ્થગિત કરે તેવું પણ તેમણે માંગણી કરી હતી। વેલા પ્રોફેશનલે અમદાવાદમાં તેનું ટેકનિકલ સેન્ટર લોન્ચ કર્યું છે। વેલા પ્રોફેશનલ્સ અમદાવાદમાં વેલા ટેકનિકલ સેન્ટર રજૂ કરવા સાથે હેર ડ્રેસિંગ ઉદ્યોગમાં ફરી એકવાર ક્રાંતિકારી પગલું લીધું છે। સાસુન એકેડેમી અત્યંત પ્રતિષ્ઠિત એકેડેમી છે, જેમાં દુનિયાભરના બધા જ હેર ડ્રેસરો એકબીજા સાથે મળે છે અને અનુભવોનું આદાન પ્રદાન કરે છે। વેલા ઇન્ડિયા ભારતમાં સાસુનની ખાસ ભાગીદારી હોય તેણે આંતરરાષ્ટ્રીય હેર પ્રોફેશનલ સાથે ભારતીય હેર સ્ટાઇલિસ્ટોને સમકક્ષ મૂકવા માટે સૌ પ્રથમ પ્રતિષ્ઠિત વેલા એકેડેમી સાકાર કરી છે। અમદાવાદમાં અમારા એકચ્યુઅલી ગુજરાતમાં અમારા પહેલા ટેકનિકલ સેન્ટર બહુ છે, એજ્યુકેશન સેન્ટર ફોર વેલા મેન ઇન યહાં પે સેન્ટર કો ઓપન કરને કા ઇન્વેસ્ટમેન્ટ કરને કા સિર્ફ યહ હૈ કે ગુજરાત એઝ અ માર્કેટ કાફી ફ્લરિશિંગ માર્કેટ હૈ, બહુત હી ઝ્યાદા ફેશન કોન્શિયસ લોગ હૈ, યહાં પે સેલિબ્રેશન ઝ્યાદા હોતી હૈ, યહાં પે હેર ડ્રેસિંગ ઝ્યાદા હોતી હૈ। સો જસ્ટ ટુ ગિવ ધ રાઇટ સારે હેર ડ્રેસર કો એક અચ્છી એજ્યુકેશન મિલે તાકે વો વર્લ્ડ ક્લાસ હેર ડ્રેસિંગ પ્રોડ્યુસ કર સકે અપને કન્ઝ્યુમર કે લિયે, ઓર ઝ્યાદા સે ઝ્યાદા ગુજરાતી ફેમિલીઝ જો હૈ ફ્રેન્ડ્સ જો હૈ વો જબ સલોન મેં જાય તો કોઈ ઇન્ટરનેશનલ લેવલ કા કલર હેર સ્ટાઇલ ઓર પ્રોડક્ટ મિલ સકે। રેન્જ અને લ્યુમેનિયા કલરના વર્ષના સૌથી ભવ્ય લોન્ચ પણ પ્રદર્શિત કરાયા હતા। આ લોન્ચમાં હેડ ટ્રેડ શો પણ યોજાયો હતો, જે વેલા પ્રોફેશનલ ક્રિએટિવ ડાયરેક્ટર સ્ટેન ન્યુટને સાકાર કર્યો હતો। વેલા પ્રોફેશનલ ઇન્ડિયાના કન્ટ્રી મેનેજર પીકે હરિહરને જણાવ્યું કે અમદાવાદમાં અમારું ટેકનિકલ સેન્ટર લોન્ચ કરતા અમે ગૌરવની લાગણી અનુભવીએ છીએ। આ શહેર અમારા માટે અત્યંત મહત્વપૂર્ણ બજાર સમાન છે। વેલા પ્રોફેશનલ ઇન્ડિયાના ક્રિએટિવ ડાયરેક્ટર સ્ટેન ડેરન ન્યુટને પણ જણાવ્યું કે શિક્ષણ વેલાનું હાથ છે અને નવી ટેકનોલોજી સેન્ટર દરેક સ્તરે હેર ડ્રેસરોને ટેકો આપવા, પોષવા અને પ્રેરિત કરવા માટે અજોડ શિક્ષણ ટીમ માટે અનુકૂળ વાતાવરણ તૈયાર કરે છે। વેલા ટેકનિકલ સેન્ટરનો અમદાવાદમાં હેર ડ્રેસરોની ભાવિ પેઢીને પોષણક્ષમ બનાવવાનો છે। મજબૂત વિઝન
પ્રોડક્ટિવની માન્યતા અને વ્યાપક તાલીમ અને ઉદ્યોગ મારફતે આને કાર્યાન્વિત કરવામાં આવ્યું છે. અમદાવાદ અને દેશની પ્રથમ અંડર વોટર રેસ્ટોરન્ટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સીલ કરી દેતા ચકચાર મચી ગયો છે. રેસ્ટોરન્ટના સીલિંગમાં કેટલીક બાબતો જવાબદાર છે જેના માટે કાર્યવાહી કરાઈ છે. હોટલની કાયદેસરની મંજૂરી લેવાઈ નહીં હોવાની વિગતો ખુલવા પામી છે. સાઉથ ભોપાલમાં બનેલી દેશની પ્રથમ અંડર વોટર રેસ્ટોરન્ટને કોર્પોરેશને સીલ મારી દીધું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દાવા મુજબ આ હોટલના બાંધકામ વખતે બિલ્ડિંગ યુઝ સહિત જરૂરી મંજૂરીઓ લેવાઈ નથી, જેને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પશ્ચિમ ઝોન એસ્ટેટ વિભાગે રેસ્ટોરન્ટ સીલ કરી દીધી છે. રેસ્ટોરન્ટ માલિકને કારણ દર્શક નોટિસ પણ ફટકારવામાં આવી છે. ભારતની પ્રથમ રિયલ પોઝાઇડ અંડર વોટર રેસ્ટોરન્ટ કે જે જમીનથી 20 ફૂટ નીચે 1,60,000 લિટર પાણીની અંદર 32 સીટ ધરાવે છે. આ એક્વેરિયમ રેસ્ટોરન્ટમાં અત્યારે 14,000 થી વધુ વિવિધ પ્રજાતિની માછલીઓ પણ મૂકવામાં આવી છે. રેસ્ટોરન્ટ તૈયાર કરવાનો અંદાજે ખર્ચ 3 કરોડ જેટલો થયો છે. હવે જોવાનું એ રહ્યું કે આ રેસ્ટોરન્ટને કેટલી વહેલામાં વહેલી તકે પરમિશન મળી જાય. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.